दाखला नंबर त्रण आपेलो छे के नीचे आपेल पूर्णांकोना अविभाज्य अवयवनी रीते गुस्सा अने लसा शोधो। अविभाज्य अवयव पाड़वाना छे आ बराबर दरेक संख्याना, अने पछी एना परथी गुस्सा अने लसा शोधवाना छे। पहला छे 12 15 अने 21, तो 12 नो शू थाय तो के 6 दू 12 बराबर, पछी 6 ना थाय 3 दू 6 अने 3 तो अविभाज्य संख्या छे तो 3 एका 3, एवी ज रीते 15 तो 15 ना अवयव थाशे 5 तेरी 15 अने 5 अविभाज्य संख्या छे એટલે 5 एका 5। હવે 21, 21 ના અવયવ થશે 7 તેરી 21 અને 7 એકા 7, ત્રણેયના અવયવ પડી ગયા છે બરોબર। લખી નાખવી અવયવને, 12 ના અવયવ શું મળ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 2 કેટલી વખત છે, આજ સ્વરૂપે લખી નાખવી એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 એવું થશે। હવે એની પછી કઈ સંખ્યા છે 15, તો 15 ના અવયવ 3 ગુણ્યા 5, કાચ સ્વરૂપે લખવા હોય તો લખી નાખવાના, નહીતર એમ નામ રાખો તો પણ વાંધો નહીં બરોબર। પછી છે 21 એટલે થશે 3 ગુણ્યા 7, 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત। હવે શું મેળવવાનું છે, અવિભાજ્ય અવયવ પડી ગયા છે, હવે ગુસ્સા અને લસા મેળવવાનો છે। તો ગુસ્સા કોનમ કોનો આપણે મેળવી છીએ, અગાઉ આપણે જ્યારે ગુસ્સા મેળવતા હતા ત્યારે બે સંખ્યાઓના ગુસ્સા મેળવતા હતા, એટલે એ બે સંખ્યામાં આવતા હોય એવા અવયવ અને એની નાનામાં નાની ઘાત એ લેવાની। હવે આપણે અહીંયા બે કરતાં વધારે છે, કેટલા છે જુઓ, 3 સંખ્યા છે, આ 1 આ 2 અને આ 3 બરાબર, તો 3 સંખ્યા છે તો ત્રણેય સંખ્યામાં આવતા હોય અને પાછા એની ઘાત નાની હોય એવા બરાબર એને એનો ગુણાકાર એટલે ગુસા। તો આપણે અહીંયા કોણ છે 12 15 અને 21, તો 12 15 અને 21 નો ગુસા શું થશે તો કે 1 તો 3 આ ત્રણેયમાં આવે છે, 2 છે એ આ 12 માં જ આવે છે, 5 છે એ 15 માં અને 7 છે 21 માં, તો 3 એક એવા છે જે 2 માં આવે છે। હવે આ ઘાતનું સ્વરૂપ છે બરોબર, અહીંયા એક ઘાત આવશે, ઘાતનું સ્વરૂપ છે એમાં 3ની નાનામાં નાની ઘાત રહી કેટલી તો કે 1 જ છે જો 3 વખત બરોબર, અહીંયા 3ની 1 ઘાત, અહીંયા 3ની 1 ઘાત, અહીંયા 3ની 1 ઘાત, તો કોઈ પણ એક લખી નાખો, 3ની 1 ઘાત બરાબર શું થયું તો કે 3, આ થઈ ગયો ગુસા બરાબર। 12 15 અને 21 નો ગુસા કેટલો થયો, 3। હવે લસા મેળવી લેવી, કોનો કોનો લસા છે તો કે 12 15 અને 21 નો, અગાઉ જેમ કરતા હતા એમ જ લસા કરવાનું, બધામાં કે બધામાં થઈને જેટલા જેટલી સંખ્યા આવી હોય એ સંખ્યા લખવાની ને એની મોટા મોટી ઘાત પછી લખવાની બરાબર। પહેલાં આપણે સંખ્યા લખી નાખવી પછી આપણે ઘાત લખવી, સીધી ઘાત લખો આવડી ગયું હોય તો પણ વાંધો નહીં બરાબર। તો સંખ્યા 1 તો 2 છે ગુણ્યા, પછી છે 3, પછી છે 5 ગુણ્યા 7, બસ આટલી સંખ્યાઓ આવી છે, આ સિવાય કોઈ એકય બીજી નથી, 2 3 5 અને 7। હવે મોટામાં મોટી ઘાત 2ની કેટલી છે તો કે 2 ઘાત જોવા અહીંયા રહી બરાબર, મોટામાં મોટી ઘાત લસામાં લેવાની, નાનામાં નાની ઘાત ગુસામાં લેવાની, તો કેટલી ઘાત છે 2, 3ની મોટામાં મોટી ઘાત તો 1 જ છે
એવી જ રીતે પાંચ અને સાતની બેની મોટા મોટી ઘાત એક છે, બરોબર. બસ હવે બધાનો ગુણાકાર કરી નાખો. બેનો વર્ગ કેટલો થયો? ચાર. ચાર તેરી બાર, બાર પંચા સાઠ, અને સાઠ ગુણ્યા છ એટલે ચારસો ને વીસ, બરોબર. બેનો વર્ગ એટલે ચાર, ચાર તેરી બાર, બાર પંચા સાઠ, સાઠ ગુણ્યા છ, સાઠ ગુણ્યા સાત. સાઠ ગુણ્યા સાત ન આવડતું હોય તો છ ગુણ્યા સાત તો આવડે. છ ગુણ્યા સાત કેટલા થયા? બેતાલીસ. અહીંયા જીરો છે એટલે એક જીરો જવાબમાં મૂકી દો, ચારસો વીસ. તો લસ્સા જે મળ્યો કેટલો થયો? ચારસો ને વીસ. ગુસા મળ્યો ત્રણ, લસા મળ્યો ચારસો વીસ, બરોબર. આગળ જોઈએ, દાખલા નંબર બે છે સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ. આ દાખલાની રકમ જોઈ અને કોઈ મને એમ કહી શકે ગુસ્સા શું મળશે? જો રકમ જુઓ, સત્તર કયા ઘડિયામાં આવે? સત્તર પોતાનો ઘડિયો, બીજા એ કંઈ નહીં. ત્રેવીસ જુઓ કયા ઘડિયામાં આવે? પોતાનો જ ઘડિયો. ત્રેવીસના એકાય ઘડિયામનું આવે, એકવીસ આવે, બાવીસ આવે, ત્રેવીસનું આવે, બરોબર. ચોવીસે આવે, ત્રેવીસ નહીં આવે. ઓગણત્રીસ, તો ઓગણત્રીસ એકાય ઘડિયામનું આવે. અવિભાજ્ય સંખ્યાઓ છે ત્રણે ત્રણ, બરોબર. એટલે અવિભાજ્ય સંખ્યા જે છે એના અવયવ શું પડે? તો કે બસ સત્તર એકા સત્તર, આ એના અવયવ. ત્રેવીસ, ત્રેવીસ એકા ત્રેવીસ, એવી જ રીતે ઓગણત્રીસ, ઓગણત્રીસ એકા ઓગણત્રીસ. ગુસ્સા શું મળે? ગુસ્સા જો અવયવ સત્તરના શું પડ્યા? સત્તર ગુણ્યા એક. ત્રેવીસના શું પડ્યા? ત્રેવીસ ગુણ્યા એક. ઓગણત્રીસના શું પડ્યા? ઓગણત્રીસ ગુણ્યા એક. બસ કાંઈ નથી, અવયવ પોતે છે. તો આમાં ત્રણેયમાં શું હરખું દેખાઈશ? એક, બરોબર. એટલે શું થશે? ગુસ્સા એક થઈ જશે. અહીં પહેલાં તો લખી નાખવી કે અહીં આપેલ ત્રણેય સંખ્યાઓ અથવા તો ત્રણેય પૂર્ણાંકો કયા કયા? સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ. સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ કેવા છે? એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર. તેથી ગુસા શું થઈ જશે? એક. અવિભાજ્ય સંખ્યાઓ જે બધી રહે એનો ગુસા એક જ થાય. તેથી ગુસા સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસનો થઈ જશે એક. હવે લસા શું થાય? સંખ્યાઓ અવિભાજ્ય હોય એવી સંખ્યાઓનો ગુસા એક થાય, અને એવી સંખ્યાઓનો લસા તો કે જે સંખ્યા આપી છે એમનો ગુણાકાર, બરોબર. તો લખી નાખીએ અહીંયા કે લસા કોનો કોનો? સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસનો લસા થઈ જશે એ ત્રણેયનો ગુણાકાર. ત્રણેયનો ગુણાકાર કરવાનો રહે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ. એ નીચે લખી નાખવી બરાબર સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ, બરોબર. તો પહેલા તો સત્તર ગુણ્યા ત્રેવીસ જોવી શું થાય છે? જીરો. સાત દુ ચૌદના ચાર, વધી એક, બે એકા બે ને ત્રણ, સાત તેરી એકવીસ, ત્રણ ને બે પાંચ. સત્તર ગુણ્યા ત્રેવીસ મળ્યા ત્રણસો ને એકાણું, હજી ઓગણત્રીસ. તો ત્રણસો ને એકાણું ગુણ્યા ઓગણત્રીસ એટલે કે આ જીરો. બે અઢારના આઠ, વધી એક ને સાત, હવે નવ એકા
નવ અહીંયા 81 ના 1 વધી 8 નવ તેરી 27 ને 8 કેટલા થશે 35 સરવાળો કરવી એટલે 9 3 8 ને 5 13 ના 3 વધી 1 7 ને 3 10 ને 1 11 11,339 એટલે 11,339 આ થઈ જશે એમનો લસા બરોબર અને અહીંયા થઈ ગયો ગુસા આગળ જોઈએ દાખલા નંબર 3 આપેલો છે 8, 9 અને 25 તો 8 ના અવયવ શું પડે છે સીધા એકદમ તમને એમ નામ પાડતા લખતા આવડે તો કે 2 2 4 અને 4 2 8 બરોબર પછી 9 તો 9 જે છે એને 2 વડે ન ભાગી શકાય તો 3 થી ચાલુ કરો 3 3 9 પછી છે 25 તો એને 2 કે 3 વડે ન ભાગી શકાય તો 5 થી ચાલુ કરો પચો પચો 25 આ થઈ ગયા આના અવિભાજ્ય અવયવ ગુસા શોધવાનો છે કોનો કોનો 8, 9 અને 25 નું ત્રણેયમાં આવતું હોય એવું શું છે જુઓ તો 2 ક્યાંય નથી આવતા 3 ક્યાંય નથી આવતા 5 ક્યાંય નથી આવતા એનો મતલબ આ ક્યાંય નો આવતા હોય એટલે ગુસા 1 હોય બરોબર અહીંયા બધે 1 તો આવે જ છે કાંઈ નો એટલે શું હોય 1 બરોબર આપણે જ્યારે 8 ના અવયવ પાડ્યા ત્યારે શું થયું 4 2 8 2 2 4 અને 2 1 2 1 તો આવે જ છે બરોબર 1 તો હોય જ તે એટલે શું થયો ગુસા 1 બરોબર હવે ગુસા મળ્યો આપણને શું મેળવવાનું છે લસા ગુસા અહીંયા 1 મળ્યો હવે આગળ જોઈએ લસામાં કોનો કોનો લસા મેળવવાનો છે તો કે 8, 9 અને 25 નો તો કયા કયા અવયવ આવ્યા ત્રણેયમાં આવ્યા હોય એવા નહીં બરોબર 1માં આવ્યા હોય 2માં આવ્યા હોય 3માં આવ્યા ટૂંકમાં આવી ગઈ હોય એવી સંખ્યા જુઓ તો કે 2 3 અને 5 હવે અહીંયાથી જવાબ પૂરો નથી મોટા મોટી ઘાત જોવાની છે કેટલી છે 3 3 ની ઘાત 2 ની ઘાત 3 છે 3 ની ઘાત છે 2 એવી જ રીતે 5 ની ઘાતે કેટલી છે તો કે 2 બરોબર હવે 2 ની 3 ઘાત એટલે કેટલા થાય તો કે 2 2 4 અને 4 2 8 છ નહીં હો 2 ની 3 ઘાત એટલે 2 નો 3 હારે ગુણાકાર નથી 2 નો 3 વખત ગુણાકાર છે 2 2 4 અને 4 2 8 આ થશે 8 3 નો વર્ગ થાય 9 અને 5 નો વર્ગ થાય 25 ગુણાકાર કરવાનો છે તો 8 નવા કેટલા થશે 72 ગુણ્યા કેટલા છે 25 એટલે અહીંયા 0 અહીંયા 4 અને 14 5 2 10 ને 0 વધી 1 7 5 35 ને 1 36 એટલે 0 6 4 10 ને 0 વધી 1 4 ને 3 7 ને 1 8 એટલે કેટલા થશે 1800 એટલે લસા કેટલો મળશે 1800 અને ગુસા મળશે 1